અપનાવ્યું હતું. મોદી સરકારે છેલ્લા 5 વર્ષમાં દેશના નાગરિકોને આપેલા લાભો વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર શ્રી પરબતભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપાને જંગી બહુમતીથી જીત ભરી રહ્યું છે. આ જિલ્લાની અંદર જે ખોટ હતી એ આપણે છેલ્લા 5 વર્ષના અંદર પૂરી કરી શક્યા છીએ. હજી ઘણું કરવાનું બાકી છે અને હું માનું છું કે સરકાર નક્કી બનાસકાંઠાની અંદર આગળ વધીને અને જે દિશાના પ્રશ્નો છે, બનાસકાંઠાના પ્રશ્નો છે, તે દૂર કરશે, તેમાં કોઈ શંકા નથી. અમિતભાઈ સાનીમાં જે બનાસકાંઠામાં આજે દિશામાં એમને જે મુલાકાત લીધી છે, આ સીટના ઉપર જે વોટ હતા એના અંદર 1.5 લાખ વોટ વધશે. આજે ડીસા રિસાલા ચોકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઈ શાહની ખૂબ મોટી જનમેદનીમાં સભા યોજવામાં આવી અને ચોક્કસ અહીંયા બનાસકાંઠાથી બનાસકાંઠાના છેવાડાના માનવી સુધી બધા અહીંયા હાજર હતા અને સર્વે બનાસકાંઠાની જનતાએ અમિતભાઈને વિશ્વાસ આપ્યો છે કે અમે બનાસકાંઠાથી કમલ ખીલવીને દિલ્હી મોકલશું અને રાષ્ટ્રવાદની ભાવના સાથે અમે દેશ માટે સારો કાર્ય જે મોદી સાહેબ કરે છે એમને પણ અમે સહયોગ આપી અને બનાસકાંઠાનો કમલ ખીલવીને દિલ્હી મોકલી અને ભારત માતાના ચરણોમાં અર્પણ કરશું અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરશું. ચોક્કસપણે આજે અમિતભાઈ આવ્યા છે એટલે આખા બનાસકાંઠાનો માહોલ બદલાઈ ગયો છે અને એક બસ કમળ અને કમળ, બીજો કંઈ વાત જ નથી. અને મોદી બસ અહીંયા જે પણ પબ્લિક ઉપસ્થિત હતી, જે મન જનમેદનીમાં એક જ વાત હતી, અબકી વાર ફિર સે મોદી સરકાર, અબકી વાર ફિર સે મોદી સરકાર. અપાવવાની આદરણીય નરેન્દ્રભાઈ મોદીને દિલ્હી એક કમળ અર્પણ કરવા હાજર સૌ નાગરિકોને અપીલ કરી હતી. બનાસકાંઠામાં કાશ્મીર જેવો માહોલ. છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે ગતરોજ સમગ્ર બનાસકાંઠા સહિત ગુજરાતમાં માવઠું પડ્યું હતું અને આજે પણ માવઠાની અસર સમગ્ર બનાસકાંઠા પંથકમાં જોવા મળી હતી. ડીસા સહિત દિયોદર, ભીલડી તેમજ અન્ય શહેરોમાં મસમોટા કરા પડ્યા હતા અને સમગ્ર શહેરીજનો સહિત ખેડૂતોમાં પાકને લઈને ભારે ચિંતા જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં અચાનક આવેલો પલટો અને સમગ્ર પંથકમાં ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાનમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ સોમવારની વહેલી સવારથી જ આકાશમાં વાદળો આવતા અને ત્યારબાદ જોરદાર પવન ફૂંકાતા ધૂળિયું વાતાવરણ સર્જાયું હતું, જેને લઈ સમગ્ર પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ડીસા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આગ ઓકતી ગરમી પડી રહી હતી. એક બાજુ લગ્નની પૂર બહાર સિઝન ચાલી હોવાથી ઠેર ઠેર લગ્ન મંડપ બંધાયા હતા, તેવા સમયે ભારે પવનના પગલે લગ્ન મંડપ પણ ઉડવાના બનાવો બન્યા હતા. સાંજના સુમારે ફૂંકાઈ રહેલ તેજ પવનની સાથે ક્યાંક વરસાદી છાંટા પડ્યાના અહેવાલો પણ મળી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા અચાનક પલટાને લઈ સમગ્ર પંથકમાં વાતાવરણ બદલાયું છે. સમગ્ર ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, ત્યારે બનાસકાંઠામાં માવઠું પડતા સમગ્ર ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી. આ માવઠાથી તમાકુ, જીરું, ઘઉં જેવા પાકોને ભારે નુકસાન થશે. ખેડૂતોનો આર્થિક મારની સાથે આ એક કુદરતી માર પણ પડી છે. અંબાજી પંથકમાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો માર્યો હતો. અંબાજીના મંદિર અને આજુબાજુમાં વરસાદના છાંટા પણ પડ્યા હતા અને આકાશમાં વાદળો છવાતા ધૂળની ડમરીઓ ભર્યું વાતાવરણ સર્જાયું હતું, જેમાં મંદિર પરિસરમાં ડમરીથી ધૂળ ભરાઈ જતા ચોકને ધોવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. દરમિયાન થરાદ વાવ પંથકમાં સાંજના સુમારે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જ્યારે થરાદ પંથકમાં સાંજે વીજળીના લીસોટા સાથે અષાઢી માહોલ છવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ વાવ સુઈગામ વિસ્તારમાં વાદળો છવાઈ ગયા હતા, જ્યાં થરાદ તાલુકાના કેટલાય ગામોમાં વરસાદ સાથે કરા પડતા ખેડૂત વર્ગ ચિંતામાં જોવા મળ્યો હતો. થરાદ પંથકમાં મોડી સાંજે વરસાદ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ખેડૂત દ્વારા જાણવા મળ્યું હતું કે ચૈત્ર માસમાં વરસાદ અને કરા પડવાથી ખેડૂતના ખેતરમાં અજમો, સોવા જેવા મસાલા પાકોને નુકસાન થાય તેવું કહી રહ્યા હતા. ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ સર્જાવા પામ્યો હતો, તેમાં પણ વચ્ચે વચ્ચે સર્પાકાર વીજળીના લીસોટા સાથે કમોસમી વરસાદના છાંટા થયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી હતી. ધાનેરા કોંગ્રેસના કાર્યાલયમાં કાગડા ઉડ્યા. ધાનેરાના કોંગ્રેસના નેતાઓનો અસંતોષ સામે આવ્યો છે.